રાપર ગુરુકુળ ખાતે નર નારાયણ દેવ મેગા મેડિકલ કેમ્પમાં 1500 દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું. વાગડ વિસ્તારમાં આરોગ્ય સેવાઓની ઉણપ છે ત્યારે અવારનવાર સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભુજના નર નારાયણ દેવ સંસ્થાન દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા વિભાગમાં 60 જેટલા ડૉક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. ભુજ સ્થિત નર નારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત કચ્છને રોગમુક્ત કરવા માટે 5 મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવાપર, માંડવી, અંજારમાં આ કેમ્પ યોજાઈ ગયો છે અને આજે રાપર ખાતે 4થો મેગા મેડિકલ કેમ્પ યોજાયો છે. કેમ્પ દરમિયાન સમગ્ર રાપર તાલુકાના અને ખડીર ભચાઉ તાલુકાના તથા અન્ય વિસ્તારમાંથી લોકો ઉમટ્યા હતા. આજે મેગા મેડિકલ કેમ્પમાં 1500 જેટલા જુદા જુદા રોગના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી, સોડા ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ડોલર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી લાલજી કારોત્રા, ડોલરભાઈ રાજગોર, વિનુભાઈ થાનકીર, રાવતસિંહ ગોહિલ, રાજન મહારાજ, ટુબા સોડા ચીફ ઓફિસર નવગણભાઈ કડ, મહેશ સુથાર, કેશુભા વાઘેલા, ત્રિકાલદાસ મહારાજ, વિનોદભાઈ દાવડા, પ્રદીપસિંહ સોડા, ભીખુભા સોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં પરમ પૂજ્ય પ્રકાશદાસજી સ્વામી, પ્રભુ વલ્લભદાસજી સ્વામી, પરમહંસ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. ગોકળભાઈ હોથી, વિનોદભાઈ દાવડા, વેલજી અરેઠિયા, લાલજીભાઈ પિંડુરિયા, માવજી રાબડિયા, નારણભાઈ કેરાઈ, પ્રેમજીભાઈ સુરજાણી, રામજી ડબારિયા, બળવંત ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય રાવતસિંહ ગોહિલ અને રાજન મહારાજ દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી. નરનારાયણ મંદિર ભુજને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે તેના અનુસંધાને નરનારાયણ દેવ મંદિર દ્વારા 5 મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે. એમાં 3 મેગા મેડિકલ કેમ્પ અંતરજાળ, અંજાર અને માંડવી મધ્ય થઈ ગયા. 4થો મેડિકલ કેમ્પ આજે રાપર મધ્ય હતો અને 5મો મેડિકલ કેમ્પ ભુજ મધ્ય થવાનો છે. રાપરમાં આરોગ્ય ક્ષેત્રે બહુ જરૂરિયાત હતી. આજે ઘણા બધા દર્દીઓએ એમાં લાભ લીધો છે. લગભગ સવારના 9 વાગે મને ખ્યાલ છે ત્યાં સુધી 1100 જેટલા દર્દીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું હતું અને 1 વાગ્યા સુધી આ મેડિકલ કેમ્પ ચાલવાનો છે. એટલે આ રાપર માટે આશીર્વાદરૂપ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે કાર્ય. થેન્ક યુ. કહેવામાં તો કેમ્પ થયો એ જ બહુ મોટી વાત છે. શ્રી નરનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ ભુજ એ ઉત્સવ નિમિત્તે રોગમુક્ત કચ્છ અભિયાન સર્વે સંતુ નિરામયાના ધ્યેય વાક્ય સાથે પૂજ્ય મહાન સ્વામી ધર્મનંદાસજીના વડપણ હેઠળ એની આજ્ઞા અને આશીર્વાદથી કચ્છની અંદર મોટા મોટા 5 મેગા મેડિકલ કેમ્પ કરવાનું નક્કી કરેલું. એમાંથી એક રવાપર ખાતે, એક માંડવી ખાતે અને અંજાર ખાતે આમ 3 કેમ્પ પૂરા થયા અને આ 4થો કેમ્પ રાપર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં યોજાઈ રહ્યો છે. સ્વામીજી, હવે જે આ મેડિકલ કેમ્પ છે તેમાં કયા કયા રોગોનું નિદાન કરવામાં આવ્યું છે અને અંદાજિત કેટલા ડૉક્ટરોએ સેવાનો લાભ આપે છે? આની અંદર કુલ મળીને 27 વિભાગો છે અને 27 વિભાગોમાં 60 જેટલા ડૉક્ટરોની ટીમ કાર્યરત છે. વાગડ વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર જે ધાર્મિક કેમ્પો તથા મેડિકલ કેમ્પ તથા અન્ય જે ધાર્મિક પ્રવૃત્તિ કરી રહી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? આ જે ધાર્મિક પ્રવૃત્તિઓ કરતાં સામાજિક પ્રવૃત્તિઓ વધારે મંદિર કરી રહ્યું છે. મેડિકલ કેમ્પ છે એ પણ એક સામાજિક પ્રવૃત્તિ છે. શૈક્ષણિક સંકુલો છે તે પણ એક સામાજિક પ્રવૃત્તિ છે. વ્યસનમુક્તિ અભિયાનો સંતો દ્વારા ચાલી રહ્યા છે. સાથોસાથ આપણા આચરણો પવિત્ર બને એની પણ કરી રહી છે. વાગડ એક એવો પ્રદેશ છે કે જેમાં સ્વામિનારાયણ ભગવાન ખૂબ વિચરણ કર્યું છે અને પાણીના અછતને કારણે વાગડ થોડું પાછળ દેખાતું રહ્યું છે. તે સરકારશ્રીની યોજનાઓ અને મહેનતથી નર્મદા વાગડમાં આવી તો વાગડનું જનજીવન શૈક્ષણિક રીતે અને મૂલ્યોથી પણ થોડું આગળ આવે એ માટે મંદિર પ્રયત્નશીલ છે. કચ્છના દરેક પ્રાંતમાં
મંદિર પોતાની ક્ષમતા પ્રમાણે સેવા આપે છે અને કરે છે. થેન્ક યુ. રામજીભાઈ દબાસિયા તથા નારણભાઈ કેરાય આ બંને ટ્રસ્ટીઓની ગાડીમાં સેવા હોય ડોક્ટરને લઈ આવવા ગમે એટલા દૂર હોય તો આ મેડિકલ કેમ્પની જેમના ઉપર સુધી જવાબદારી મૂકી છે એવા હરિભક્તોને યાદ કરીશ. ભરતભાઈ દાવડા, વેલજીભાઈ આરેઠિયા ઉમૈયા અને ભીમજીભાઈ ગોહિલ બાલાસા, આ રાપર ગુરુકુળના ટ્રસ્ટી એવા નારણભાઈ ગજોરા અને તેઓની મેડિકલ કેમ્પમાં સેવા છે તો પધારશે નારણભાઈ ગજોરા. શિખરબંધ મંદિર થાય છે, કરોડો રૂપિયા આ જીવના કલ્યાણ માટે ભગવાનને શરણે વ્યાધીને ઉપાધી તળેથી મુક્ત થશે આપણે ડોક્ટર દેશે એટલે મહારાજ પધારશે. ભંડેરી અને હરિકૃષ્ણભાઈ ભંડેરી પિતા પુત્ર ને પણ હું યાદ કરીશ. ઉમેશભાઈ સોની, ઉમેશભાઈ સોની, બળવંતભાઈ ઠક્કર, આપર શહેર ભાજપ, સોઢા કઠુભા સોઢાએ પધારશે. ગેડી તાલુકા પંચાયત સદસ્ય શ્રી વેલજીભાઈ રાજપૂત, રામજીભાઈ ચાવડા ભાજપ કાર્યકર્તા છે, બધા હાર મેરી રહ્યા.